गुड मॉर्निंग फ्रेंड्स, आज आप चैप्टर 6 विकलित उपयोगों में एमसीक्यूज फॉर गुजसेट एंड गुजरात बोर्ड जोईशू। तो मारा वीडियो ने छेले सुधी जोता रहेजो, लाइक एंड कमेंट करता रहेजो, शेयर करता रहेजो। थैंक यू वेरी मच। पहलो एमसीक्यू, पत्थर ने ऊपर लंब दिशा में फेंकता तेरी गति नु समीकरण s इज इक्वल टू 80t माइनस 16t स्क्वायर छे, तो महत्तम ऊंचाई प्राप्त करता लागतो समय खाली जगह सेकंड छे। ऑप्शन ए 2.5, ऑप्शन बी 2, ऑप्शन सी 3.5 ने ऑप्शन डी 4। ओके, तो તમને ખબર હોવું જોઈએ કે s નું t સાપેક્ષે વિકલન કે તો ds / dt ધેટ ઇઝ વેગ મળશે, બરાબર, અને વેગ નું t સાપેક્ષે વિકલન કરશું d / dt ધેટ ઇઝ d સ્ક્વેર s / dt સ્ક્વેર, એ કોણ થશે, પ્રવેગ થશે, રાઈટ। ઓકે, મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે ds / dt ઇઝ ઇક્વલ ટુ v ઇઝ ઇક્વલ ટુ 0 થશે, રાઈટ। તો તમને એટલું નોલેજ હોવું જોઈએ કે મહત્તમ ઊંચાઈ માટે ds / dt ઇઝ ઇક્વલ ટુ 0, તો તમને જે ક્વેશ્ચન પૂછ્યો છે એનો આન્સર તમને મળી જશે, રાઈટ। ઓકે, તો s લખી દો નંબર 1, બંને બાજુ t સાપેક્ષે વિકલન કરશું કારણ કે s ઇઝ અ ફંક્શન ઓફ t છે। ઓકે, તો ds / dt ઇઝ ઇક્વલ ટુ 80 ઇન્ટુ t નું t સાપેક્ષે વિકલિત 1 થશે માઇનસ 16 કોન્સ્ટન્ટ t સ્ક્વેર નું વિકલિત 2 થશે। નંબર 2, બંને બાજુ ફરી પાછું t સાપેક્ષે વિકલન કરશું તો d સ્ક્વેર s / dt સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 80 કોન્સ્ટન્ટ છે એનું વિકલિત 0 થશે માઇનસ 32 કોન્સ્ટન્ટ dt / dt 1 થશે, રાઈટ। ઓકે, તો અહીંયા ds / dt એટલે વેગ છે અને d સ્ક્વેર s / dt સ્ક્વેર ધેટ ઇઝ પ્રવેગ સ્મોલ a છે, રાઈટ। ઓકે, મહત્તમ ઊંચાઈ માટે ds / dt ઇઝ ઇક્વલ ટુ 0, ds / dt ની વેલ્યુ મૂકી દો તો t ઇઝ ઇક્વલ ટુ 80 / 32 ધેટ ઇઝ 5/2, બરાબર। 5/2 એટલે t ઇઝ ઇક્વલ ટુ આપણને કેટલા મળી ગયા, 2.5। તો ઓપ્શન એ એ તમારો આન્સર થશે। બીજો એમસીક્યુ, સાઇન ઇનવર્સ ઓફ 0.51 નું આસન મૂલ્ય ખાલી જગ્યા છે। ઓપ્શન એ પાઈ / 6 + 1 / 50 √ 3, ઓપ્શન બી પાઈ / 6 - 1 / 50 √ 3, ઓપ્શન સી પાઈ / 3, ઓપ્શન ડી પાઈ / 3 + 1 / 50 √ 3, રાઈટ। ઓકે, તો આ એમસીક્યુ, મારી પાસે એક શોર્ટ મેથડ છે, તમે બે સ્ટેપમાં જવાબ રેડી કરી શકશો। તો તમને આટલું બેઝિક નોલેજ હોવું જોઈએ કે સાઇન ઇનવર્સ 0.50 ધેટ ઇઝ સાઇન ઇનવર્સ 1/2 એ પાઈ / 6 થશે, એનો અર્થ કે સાઇન ઇનવર્સ 0.51 તો 0.51 એ 0.50 કરતા કંઈક વધારે છે, એટલે આપણો આન્સર શું આવવો જોઈએ, પાઈ / 6 + સમ પોઝિટિવ નંબર, રાઈટ। તો તમે ઓપ્શનનો અભ્યાસ કરો, પાઈ / 6 + આ એક જ ઓપ્શનમાં છે, અહીંયા પાઈ / 6 માઇનસ છે, આ પાઈ / 3 નથી આવવાનું, પાઈ / 3 + સમથિંગ નથી આવવાનું, રાઈટ। તો અહીંથી જ મને ખબર પડે છે કે ઓપ્શન એ એ મારો આન્સર થવાનો છે। તો સમ પોઝિટિવ નંબર એ કોણ થશે, 1/50 √ 3, રાઈટ। ઓકે, તો ઓપ્શન એ તમારો આન્સર છે। તો આ તમારી શોર્ટ મેથડ છે, હવે આપણે લોંગ મેથડમાં જઈશું। તો f ઓફ x ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ x ધારો, માટે f ડેશ x તો 1/√ 1 માઇનસ x સ્ક્વેર, હવે x + ડેલ્ટા x ઇઝ ઇક્વલ ટુ 0.51, તો x ની કિંમત એવી સંખ્યા પસંદ કરો જે 0.51 નજીક હોય, તો 0.50 કે જેની વેલ્યુ આપણને મળે છે, તો તમે x ની વેલ્યુ 0.50 લેશો તો ડેલ્ટા x તમને કેવો મળશે, 0.01। ચલો, હવે f ઓફ 0.50 તો પાઈ / 6 ને f ડેશ 0.50 તો 2/√ 3 જવાબ આવે છે, રાઈટ। ઓકે, હવે f ઓફ x + ડેલ્ટા x, આ ડેલ્ટા તમે આ રીતે લખો તો કોઈ પ્રોબ્લેમ નથી, અને ડેલ્ટા તમે આમ લખશો તો એ વાંધો નથી, બરાબર, તમે આને બદલે આ ડેલ્ટા x પણ યુઝ કરી શકો છો, રાઈટ। ઓકે, તો f ઓફ x + ડેલ્ટા x ઇઝ એપ્રોક્સિમેટલી f ઓફ x / ડેલ્ટા x ઇન્ટુ f ડેશ x, રાઈટ। ઓકે, કિંમત મૂકી દો તો શું મળે છે, સાઇન ઇનવર્સ 0.51 ઇઝ એપ્રોક્સિમેટલી પાઈ / 6 + 1/100 ઇન્ટુ 2/√ 3 ધેટ ઇઝ 5/6 + 1/50 √ 3, સમજાય છે। ઓકે, લખો ત્રીજો એમસીક્યુ, વક્ર x ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ t cos t અને y ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ t sin t ના t ઇઝ ઇક્વલ ટુ π/4 આગળ દોરે સ્પર્શક x અક્ષ સાથે ખાલી જગ્યા માપનો ખૂણો બનાવે છે, ઓપ્શન એ 0, ઓપ્શન બી પાઈ / 4, ઓપ્શન સી પાઈ / 3, ઓપ્શન ડી પાઈ / 2। તો x
and y is a function of t. બરાબર છે એટલે આપણે બંનેનો t સાપેક્ષે વિકલિત મેળવી લીધું તો dx / dt is equal to e raised to t constant cos t નું વિકલિત - sin t વત્તા cos t constant તો e raised to t નું વિકલિત e raised to t ઓકે divide by dt તો is equal to e raised to t constant sin t નું વિકલિત cos t વત્તા sin t constant e raised to t નું વિકલિત e raised to t બરાબર છે ઓકે હવે તમને પતંગીના વિકલિતનો નિયમ ખબર હોવો જોઈએ એ લખી લો એમાં વેલ્યુ મૂકીએ એમાં વેલ્યુ મૂકીએ ત્યારે આપણે e raised to t કોમન કરી લઈશું તો આપણને શું મળશે e raised to t બ્રેકેટમાં cos t + sin t / e raised to t બ્રેકેટમાં cos t - sin t બરાબર છે ઇઝ નોટ ઇક્વલ ટુ 0 છે જ ચલો e raised to t કેન્સલ થશે બીકોઝ e raised to t ઇઝ એક્ઝેક્ટલી ગ્રેટર ધેન 0 રાઈટ હવે ડિવાઈડ બાય dx એટ t ઇક્વલ ટુ pi / 4 તો cos pi by 4 1 upon root 2 sin pi by 4 1 upon root 2 वैल्यू મૂકી દો બરાબર છે ઓકે તો 1 upon root 2 + 1 upon root 2 minus 1 upon root 2 minus 1 upon root 2 दैट इज છેદમાં 0 આવી જશે ઇન્ફિનિટી આવી ગયો બરાબર છે ઓકે હવે તમને ખબર હોવું જોઈએ કે શિરોલંબ રેખાનો ઢળ બરાબર છે આ તમારો y અક્ષ આ x અક્ષ છે આ શિરોલંબ રેખા છે તો જે x અક્ષ સાથે કેટલા માપનો ખૂણો બનાવે pi / 2 ઢળ અવ્યાખ્યાયિત છે તો કઈ રેખાનો ઢળ અવ્યાખ્યાયિત થાય શિરોલંબ રેખા રાઈટ ઓકે એટલે આપણે જે વક્ર આપ્યા છે ને t = pi / 4 આગળ દોરેલો સ્પર્શક એ x અક્ષ સાથે pi / 2 માપનો ખૂણો બનાવે છે ઓપ્શન d એ તમારો આન્સર થશે સમજાય છે આ તમારી શિરોલંબ રેખા છે શિરોલંબ રેખા ઓકે લો ચોથો એમસીક્યુ રેખા y is equal to mx + 1 એ વક્ર y square is equal to 4x નો સ્પર્શક હોય તો m બરાબર ખાલી જગ્યા ઓપ્શન a 1 ઓપ્શન b 2 ઓપ્શન c 3 ને ઓપ્શન d 1/2 ઓકે તો એક શોર્ટ મેથડ આપું છું એક સૂત્ર યાદ રાખીશું કે રેખા y is equal to mx + c જ્યાં m is not equal to 0 એ વક્ર y square is equal to 4x જ્યાં a is not equal to 0 નો સ્પર્શક હોય તો c is equal to a upon small m બરાબર છે આ સૂત્ર યાદ રાખીશું આપણે ઓકે તો તમને જે રેખા આપી છે y = mx + 1 અને y = mx + c ને સરખાવી દો તો c બરાબર તમને 1 મળશે અને જે વક્ર આપ્યો છે પરવલે y² = 4x એને y² = 4x ને સરખાવી દો 4 = 4a માટે a is equal to 1 બરાબર છે તો a કિંમત આપણે c is equal to a upon m માં મૂકી દઈએ તો m ની વેલ્યુ આપણને શું મળી જાય છે 1 રાઈટ તો ઓપ્શન a એ તમારો આન્સર થશે ઓકે તો એક શોર્ટ મેથડ થઈ ગઈ હવે આની એક્ઝેક્ટ રહેવા જો તમારે શું કરવું પડે જે વક્ર આપ્યો છે એનું તમારે x સાપેક્ષે વિકલિત કરીને ડિવાઈડ બાય dx એટ સમ પોઈન્ટ એને ઢળ કેવો પડશે ત્યારથી તમારે સ્પર્શકનું સમીકરણ શોધવું પડે બરાબર છે ત્યાર પછી જે વક્ર આપ્યો છે એનો ઉપયોગ કરો તો ત્યાર પછી તમને સ્મોલ m મળશે તો એ રીત ખૂબ લેન્ધી થઈ જાય છે તો એક ખૂબ સરસ શોર્ટ મેથડ છે એનો તમારે ઉપયોગ કરવાનો છે ઓકે પાંચમો એમસીક્યુ વક્ર 2y + x² = 3 ના બિંદુ 1,1 આગળના અભિલંબનું સમીકરણ ખાલી જગ્યા છે ઓકે તમા પણ મારી પાસે શોર્ટ મેથડ છે પહેલા લોંગ મેથડ જોઈ લઈએ તો જે વક્ર આપ્યો છે નંબર 1 કેવો બંને બાજુ x સાપેક્ષે વિકલન કરીએ બરાબર ને સાદરૂપ આપો તો શું મળે છે ડિવાઈડ બાય dx = - x નંબર 2 હવે ડિવાઈડ બાય dx એટ 1,1 = - 1 તો m1 is equal to સ્પર્શકનો ઢળ બરાબર આ તમારો m1 થઈ ગયો છે જે સ્પર્શકનો ઢળ છે માટે 1,1 બિંદુ આગળ જ અભિલંબનો ઢળ શું થાય તો કે સ્પર્શકનો ઢળ કરતા વ્યસ્તને વિરોધી એટલે m2 મને શું મળી જાય છે 1 હવે અભિલંબનું સમીકરણ મૂકો y - y1 = m2 / x - x1 m2 ની વેલ્યુ 1 ને x1 y1 બિંદુની કિંમત 1,1 આપેલી છે મૂકી દો તો સાદરૂપ આપો તો x - y = 0 આ લોંગ મેથડ થઈ જાય છે રાઈટ હવે આપણે શોર્ટ મેથડ નો ઉપયોગ કરીએ તો તમે ઓપ્શન a x + y તો એમાં x ને y ની કિંમત 1 ને 1 મૂકો 2 not equal to 0 બરાબર છે એટલે આ જવાબ નથી ચાલો હવે x - y લઈ લઈએ છે ઓપ્શન b એમાં LHS x - y પસંદ કરીએ 1 - 1 તો જવાબ 0 આવી જાય છે બરાબર છે
तो ऑप्शन बी ए तमारो आंसर थे गयो समझाई छे ओके फरी पाछो ने बीजो चेक कर लिए ऑप्शन सी तो एमा तमे किंमत मूको तो शू थाय 1 + 1 + 1 इज इक्वल टू 3 नॉट इक्वल टू 0 डे जवाब नथी अने x माइनस y तो 1 माइनस 1 0 छे बराबर तमने तो एमा ऑप्शन डी मा 1 આપેલું છે नॉट इक्वल टू 1 समझ पड़े छे ओके तो कोई एक बार डे जवाब पण होई शके राइट ओके तो शॉर्ट मिनट પરથી આપણે શું કરવાનું છે एमसीक्यू માં જે ઓપ્શન આપેલા છે LHS માં x અને y ની કિંમત 1 1 મૂકી દો તો LHS આની જરૂર જોઈએ રાઈટ તો એના પરથી સ્પષ્ટ છે કે ઓપ્શન બી એ તમારો આન્સર ઓકે છઠ્ઠું એમસીક્યુ વક્ર x² = 4y ના બિંદુ 1, 2 માંથી પસાર થતા અભિલંબનું સમીકરણ ખાલી જગ્યા છે ઓકે તો અહીંયા આપણે શોર્ટ મેથડનો ઉપયોગ કરીશું બરાબર છે આખું એમસીક્યુ માં આપણે બંને લીટી જોઈ ગયા છે ઓકે તો x + y 1 + 2 3 આવી જાય છે બરાબર છે તો ઓપ્શન એ એ તમારો આન્સર થશે ઓકે x - y તો 1 - 2 is equal to minus 1 not equal to 3 બરાબર આ તમારો આન્સર નથી x + y તો 3 આવે છે not equal to 1 એટલે આ ઓપ્શન સી પણ તમારો આન્સર નથી ઓકે અને x - y ની કિંમત કેટલી આવી આપણી माइनस वन तो नॉट इक्वल टू वन એટલે આ પણ આન્સર નથી હું એટલા માટે બાકીના ઓપ્શન ચેક કરું છું કે કોઈકવાર તમને બે જવાબ પણ આપ્યા હોય સમજાય છે ઓકે લક સાચો એમસીક્યુ વક્ર 9y² = x³ પરના ખાલી જગ્યા બિંદુઓ આગળ દોરેલ અભિલંબ યામાક્સો સાથે સમાન લંબાઈના અંતઃખંડ બનાવે ચાર ઓપ્શન તમને આપી દીધા છે ओके तो जे वक्र आप नंबर एक कहीसू बने बाजु एक्स सापेक्ष विकलन करिए तो 9 कांस्टेंट y स्क्वायर विकलित 2y इनटू dy / dx इज इक्वल टू x क्यूब ने विकलित 3x स्क्वायर થશે બરાબર માટે dy / dx इज इक्वल टू x स्क्वायर अपॉन 6y માટે dy / dx એટ સમ પોઈન્ટ તો સમ પોઈન્ટ માં શું લઉં છું x માં y જ લઉં છું બરાબર તો એને હું m1 કહું છું તો જ્યાં m1 કોણ છે સ્પર્શકનો ઢળ હવે આપણને તો અભિલંબનો ઢળ જોઈએ છે તો x, y આગળ અભિલંબના ઢળને હું m2 કહેવું તે કોણ હશે સ્પર્શકના ઢળ કરતા વ્યસ્તને વિરોધી એટલે -1/m1 હવે m1 ની વેલ્યુ આપણે અહીંથી મૂકી દઈએ તો m1 ની વેલ્યુ કોણ છે x² / 6y સાદરૂપ આપો એટલે m2 -1 × 6y / x² નંબર 2 ઓકે હવે અભિલંબ વક્ર સાથે સમાન લંબાઈના અંતઃખંડ બનાવે છે બરાબર એટલે શું થશે x અંતઃખંડ is equal to y અંતઃખંડ લંબાઈ સમાન છે માનાંક મૂકી દો ઓકે એટલે માટે માનાંકમાં -c/a is equal to માનાંકમાં -c/b રાઈટ ઓકે હવે આપણને ખબર છે કે લંબાઈ આપેલી છે બરાબર લંબાઈ ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન 0 સમજાય છે અહીંયા c ની કિંમત 0 પોસિબલ નથી બરાબર છે c નોટ ઇક્વલ ટુ 0 તો શું થાય માનાંકમાં 1/a ઇક્વલ ટુ માનાંકમાં 1/b એટલે a ઇઝ ઇક્વલ ટુ +b થશે માનાંક દૂર કરો એટલે + સાઈન આવી ગઈ બરાબર છે તો આ દાખલામાં આ જ સ્ટેપ ઇમ્પોર્ટન્ટ છે ચાલો ઢળ કોણ છે તો કે -a/b બરાબર ax + by + c = 0 હોય તો x અંતઃખંડ -c/a અને y અંતઃખંડ -c/b થાય આપણે સમાન લંબાઈના અંતઃખંડ આપ્યા એટલે માનાંકમાં x અંતઃખંડ = માનાંકમાં y અંતઃખંડ મૂકેલું છે સમજાય છે ઓકે અને ax + by + c = 0 જ્યાં a² + b² = 0 તો એનો ઢળ શું છે -a/b હવે એની કિંમત +b મૂકી દો તો આપણને ઢળ શું મળે છે -+1 બરાબર છે ઓકે ઢળ મીન્સ આ કોણ છે અભિલંબનો ઢળ બરાબર છે બરાબર છે અભિલંબ વક્ર સમાન લંબાઈનો અંતઃખંડ બનાવે છે ઓકે એટલે અભિલંબનો ઢળ ઇઝ ઇક્વલ ટુ આપણે શું મળી ગયું +1 તો અહીંયા પણ અભિલંબનો ઢળ m2 છે તે કોણ છે -1 × 6y / x² છે તો નંબર 2 ને નંબર 3 પરથી -1 × 6y / x² ઇઝ ઇક્વલ ટુ +1 કે -+1 જે લખવું હોય તે માટે 6y ઇઝ ઇક્વલ ટુ +1 y² બરાબર છે ઓકે આટલું કમ્પ્લીટ કરો ચાલો હવે વક્ર કોણ છે 9y² = x³ અને આપણને 6y = +x² મળી ગયા છે એને સોલ્વ કરીએ તો y ની કિંમત શું લખાશે +x² / 6 એ આપણે અહીંયા મૂકી દઈએ છે
तो 9 ब्रैकेट में प्रथम एस एक्स स्क्वायर बाय 6 નો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુબ માટે 9x^2 / 36 ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુબ માટે x^4 / 4 - x^3 ઇક્વલ ટુ 0 x^3 કોમન કરો તો બીજા બ્રેકેટ માં x/4 - 1 બરાબર 0 x^3 બરાબર 0 માટે x બરાબર 0 જે શક્ય નથી બરાબર છે હવે તમે x ની કિંમત આ વક્રમાં મૂકો 0 તો વળી 0 આવી જાય તો દાખલો આગળ જશે જ નહીં બરાબર છે ઓકે એટલે x ઇક્વલ ટુ 0 શક્ય નથી तो माटे x minus 4 बराबर 0 माटे x बराबर 4 चलो ते आपने वक्र में मुकीसु तो वक्र कौन से 9y square equal to x cube એટલે y square is equal to x cube by 9 લખાય એમાં x ની કિંમત 4 મૂકો સાદા રૂપ આપો તો y equal to plus or minus 8 by 3 મળી જાય છે માટે આપણો બિંદુ x comma y is equal to 4 comma plus or minus 8 by 3 राइट तो ऑप्शन ए ए તમારો આન્સર થશે આઠમો એમસીક્યુ ગોલકના ઘનફળનો આર સાપેક્ષે વૃદ્ધિ દર ખાલી જગ્યા છે અને નવમો એમસીક્યુ ગોલકના પૃષ્ઠફળનો આર સાપેક્ષે વૃદ્ધિ દર ખાલી જગ્યા છે રાઈટ ઓકે તો ગોલકનું ઘનફળ v ઇઝ ઇક્વલ ટુ 4 / 3 પાઈ r³ આર સાપેક્ષે વિકલન કરીશું તો dv / dr ઇઝ ઇક્વલ dv / dr ઓફ 4 / 3 પાઈ r³ તો 4 / 3 પાઈ કોન્સ્ટન્ટ r³ નું આર સાપેક્ષે વિકલન 3 આવશે तो इज इक्वल टू શું આવશે 4 पाई r स्क्वायर तो इज इक्वल टू कैपिटल s कैपिटल s એટલે કોણ છે ગોલકનું પૃષ્ઠફળ રાઈટ તો ઓપ્શન b એ તમારો આન્સર થશે કોઈ પણ તમને 4 पाई r स्क्वायर પણ જવાબ આપેલો હોય ઓકે હવે નવમામાં ગોલકનું પૃષ્ઠફળ તો s इज इक्वल टू 4 पाई r स्क्वायर r સાપેક્ષે વૃદ્ધિ દર શોધવાનો છે તો ds / dr इज इक्वल टू 4 पाई કોન્સ્ટન્ટ આસ્કન વાર સાથે સરીકલી ટ્વાઇસ બરાબર છે તો એક જવાબ તમને શું આપી શકે 8 पाई r એ જવાબ નથી આપેલો તો અને હું આમ વાંચું 4 બ્રેકેટમાં 2 पाई r તો 4 ટાઈમ્સ વર્તુળનો પરિઘેમો વાંચી શકું છું બરાબર છે ઓકે તો ઓપ્શન c એ તમારો આન્સર થશે રાઈટ ઓકે લખો 10મો એમસીક્યુ એક વર્તુળની ત્રિજ્યા એક ધરી 3 સેન્ટીમીટર પર સેકન્ડના દરથી વધે છે જ્યારે વર્તુળની ત્રિજ્યા 10 સેન્ટીમીટર હોય ત્યારે વર્તુળના ક્ષેત્રફળમાં થતા વધારાનો દર ખાલી જગ્યા છે બરાબર છે તો અહીંયા તમે જોઈ શકો છો કે ત્રિજ્યાની કિંમત 10 સેન્ટીમીટર આપેલી છે અને વર્તુળની ત્રિજ્યા એક ધરી 3 સેન્ટીમીટર પર સેકન્ડના દરથી વધે છે એટલે તમને dr/dt આપેલું છે 3 સેન્ટીમીટર પર સેકન્ડ બરાબર છે ચાલો હવે વર્તુળનું ક્ષેત્રફળ a is equal to pi r square હવે આના પરથી આપણે સમજ પડે કે આપણે બંને બાજુ t સાપેક્ષે વિકલન કરવાનું છે ઓકે તો માટે dA/dt is equal to pi constant r square નું 2r ને r નું t સાપેક્ષે dr/dt બરાબર માટે 2 pi અને r ની વેલ્યુ આપણે કેટલી આપેલી છે 10 તે 10 મૂકી દો dr/dt કેટલો આપેલો છે 3 હવે ખાસ વાંચજો કે 3 સેન્ટીમીટર દરથી વધે છે એટલે પ્લસ આવે જો ઘટે હોય તો આપણે માઈનસ મૂકતે વધે છે એટલે પ્લસ થી મૂકી દીધું બરાબર છે તો 60 પાઈ હવે ખાસ એકમની કાળજી રાખવાની છે તો પાઈ r સ્ક્વેર બરાબર છે તો a નો એકમ શું થશે સેન્ટીમીટર નો વર્ગ ને dt તો t નો એકમ શું આપેલો છે સેકન્ડ સમજ પડે કે અથવા અહીંયાથી પણ ખબર પડે ત્રિજ્યા એટલે સેન્ટીમીટર અને dr/dt એટલે સેન્ટીમીટર અપોન સેકન્ડ એટલે આવશે સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ રાઈટ તો ઓપ્શન a એ તમારો આન્સર થશે ઓપ્શન b માં એકમ ખોટો આપેલો છે સમજાય છે ઓકે કમ્પ્લીટ કરો થેન્ક યુ વેરી મચ